લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને લોકોનો મત જાણી રહી છે. અત્યારે હાલ આપણે મણિનગર વિસ્તારમાં આવ્યા છે. મણિનગર વિસ્તારની જે જનતા છે તેમની જોડે જઈશું અને વાત કરીશું કે આ વખતની ચૂંટણીને લઈને તેઓ શું વિચારી રહી છે, કયા કયા વિકાસના મુદ્દા તેઓ વોટ આપવાના છે. શું નામ આપનું? કુણાલભાઈ શાહ. કુણાલભાઈ, આ વખતની ચૂંટણી હવે નજીક આવી છે, લોકસભાની ચૂંટણી, શું વિચાર્યું છે આ વખતે શું થશે? સરકાર તો ભાજપની જ બનવાની છે મેમ, અને ભાજપની સરકારે વિકાસો ઘણા કર્યા છે અને અત્યારે નવો પડકાર બી ભાજપની સરકાર માટે વિકાસ કાર્યો ખૂબ જ કરવા પડશે, તો જ એની આગળ જીત રહેશે. કયા વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ કરશો? બીઆરટીએસ છે, મેટ્રો છે, આજે કોવિડની વેક્સિનેશન છે, આ બધા મુદ્દા મોદી સરકારની એક જોરદાર યોજનાઓ છે બધી. આપનું નામ? મારું નામ સંજય શાહ. સંજયભાઈ, કેટલા સમયથી મણિનગરમાં રહો છો? અમે લગભગ 20 વર્ષથી મણિનગરમાં રહીએ છીએ. 20 વર્ષ પહેલાના વિકાસની વાત કરીએ, અત્યારની વાત કરીએ, કેટલો બદલાવ? ઘણો બધો બદલાવ થઈ ગયો છે. 20 વર્ષ પહેલાનું મણિનગરમાં સૌથી મોટી સમસ્યા પહેલાં તો કાંકરિયા જ હતું, જે કાંકરિયા અત્યારે હાલ આપણા સરકાર મોદી સરકારે જે કવર કર્યું અને જે પ્રમાણેની એની અંદર સુવિધાઓ ઊભી કરી ખરેખર અદ્ભુત છે. આજે સવારે કાંકરિયા આવવું અને મોર્નિંગ વોક કરવાની બહુ જ મજા આવે છે. લાગે છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં શું થશે? એમાં તો કંઈ વિચારવાનું જ નથી, સરકાર તો આપણા મોદી સાહેબની જ બનવાની છે અને અબ કી બાર લગભગ 400 પાર. આપનું નામ? મનન. મનન છે. મનનભાઈ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરશો? મેડમ, જે કોવિડના ટાઈમે જે આ સરકારે કરીને આપ્યું છે, જ્યારે કોઈ દેશ પાસે વેક્સિન નથી ત્યારે આપણા દેશના લોકોએ વેક્સિન શોધીને આપી છે અને લોકોને મફત વેક્સિન બી આપી છે, એ ઉપરથી લાગે છે કે આવશે તો મોદી જ. મણિનગરની આપણે વાત કરીએ, મણિનગરના વિકાસની વાત કરીએ, તો મણિનગરમાં હજુ કેટલા વિકાસની જરૂરત છે? વિકાસમાં મેઇન મોટું છે આટકેશ્વરનો બ્રિજ, જે છેલ્લા 2-3 વર્ષથી બંધ છે. કોઈ સરકો ચાલુ કરી દે તો ટ્રાફિકની સમસ્યા ઘણી બધી ઓછી થઈ શકે. આ જ સરકારના કહેવાય છે રાજમાં આ ભ્રષ્ટાચાર થયો છે બ્રિજવાળો, શું કહો? તો સરકાર ગમે તે થોડોક તો ડસ્તાવેજ થવાનો જ છે. કોંગ્રેસ બદલાવની જરૂરત? બદલાવની જરૂરત એ લોકો જ કરી શકે, તમે હું બોલીશું તો કશું થવાનું નથી. સામાન્ય નાગરિક તરીકે તમે શું ઈચ્છો છો? કે બદલાવ થાય તો સારી વસ્તુ છે, ભાઈ આવશે તો મોદી જ છે. સરકારનો બદલાવ? ના, આવશે તો મોદી જ. ઓકે. આપનું નામ? યોગેશ પરીખ. યોગેશભાઈ, કેટલા સમયથી મણિનગરમાં રહો છો? જન્મથી કોણ તો ચાલે એવું છે. એટલે મણિનગરને બહુ નજીકથી જોયું, રાઈટ? બહુ નજીકથી. શું લાગે છે મણિનગરમાં હજુ કેટલા વિકાસની જરૂરત છે? મણિનગરમાં તો વિકાસ થઈ રહ્યો છે મેડમ. અમુક વસ્તુમાં કેવું હોય છે કે જે રોડ રસ્તા બનતા હોય છે એ ઇલેક્શન વખતે જ બનતા હોય છે, એની જગ્યાએ રેગ્યુલર એનું રિપેરિંગ કામ કે સરફેસ થવું જોઈએ. ચોમાસામાં ઘણા રસ્તા તૂટી જાય છે ત્યારે બહુ લોકો હેરાન થાય છે, એ થવું જોઈએ ખાસ તો. પછી કૂતરાઓ કાઢવાની અત્યારે સમસ્યા ચાલે છે, એનું નિરાકરણ નથી આવતું, એ થવું જોઈએ. અમે અહીંયા સ્વિમિંગ પૂલમાં આવીએ છીએ તો સ્વિમિંગ પૂલમાં ચોખ્ખાઈ નથી હોતી, એના માટે બહુ કમ્પ્લેન કરવી પડે છે. આ બધી વસ્તુ છે એ થોડું ધ્યાન આપવું જોઈએ, બાકી વિકાસના કામ પુષ્કળ થાય છે. અને મોદી સાહેબ વિશે કહીએ તો વર્લ્ડમાં આપણા ભારતમાં સમસ્યાઓ તો છે, આ થોડી ઘણી સમસ્યા તો છે અત્યારે મેડમ, એના પર થોડું ધ્યાન આપે તો આ 400 નહીં 450ની પાર બી નીકળી શકે મોદી સાહેબ, એ વસ્તુ સાચ. તમે કયા વિકાસને ખાસ ધ્યાનમાં રાખીને વોટ કરવાના? અમે મેડમ ઇન્ટરનેશનલ લેવલ પર જોઈ રહ્યા છે કે ભારતનું જે અત્યારે વર્લ્ડમાં નામ થઈ રહ્યું છે, જે પહેલાં નહોતું, અત્યારે ક્યાં બી જઈએ તો આપણે ભારત માટે જે ગર્વ કરી શકીએ ને, જે એ હતું પહેલાં ક્યાં નહોતું. અને એ પ્રમાણે જોઈએ તો 370 હટાવી છે, અયોધ્યાનું કામ થયું છે અને બીજા જે કામો થઈ રહ્યા લાઇનમાં છે એ થશે જ, એના માટે મોદી સાહેબ પણ વોટ આપીશું. અયોધ્યાના મુદ્દાની વાત કરી તો આ સરકાર છે શું લાગે છે કે ધર્મના નામે વોટ માંગી રહી છે? એમાં કોઈ ખોટું છે નહીં મેડમ, ધર્મના નામે વોટ માંગે તો ખોટું છે જ નહીં. હિન્દુ માટે બીજી કોઈ સરકાર છે જ નહીં, આ એક સરકાર જ કામ કરી રહી છે જે હિન્દુ માટે કામ કરી રહી છે, એ મુસ્લિમને પણ સાથે લઈને કામ કરે. બધા ધર્મની હોય ને? બધા ધર્મની છે આ સરકારે, મુસ્લિમ જો એમને કેમ વોટ આપે છે? વોટ આપે છે તો જ 400 પાર જાય ને મેડમ, આપે જ છે. અમુક જે પક્ષો હોય છે એવું કહી રહ્યા છે કે ભાઈ આ ખાલી હિન્દુ માટે છે, એવું છે નહીં. જે અમદાવાદના જેટલા હિન્દુ એરિયા છે ને એના કરતાં બી ડબલ વિકાસ મુસ્લિમ એરિયાનો થયો જ છે, એવું નથી. ઉલટાનું મુસ્લિમ એરિયાના રસ્તા બધું ઓર પહોળું થઈ ગયું છે, લોકો મુસ્લિમ એરિયામાં જતા નતા તો હવે ઉલટાના ત્યાંથી સરસ રીતે પસાર થઈ શકે છે, એટલે હિન્દુ મુસ્લિમમાં કોઈ ભેદભાવ એવું દેખાતું નથી. આ નાની નાની મુસીબતો છે એ તો રહેવાની જ છે, કોઈને કંઈ 100-100% કોઈ સરકાર સાથે ભાઈ આ મુદ્દાઓ તો રહેવાના જ છે. એમ તમારા ખ્યાલથી દેશનો વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ આગળ વધી રહ્યા છે, પહેલાં ભારતનું કોઈ નામ નહોતું, હવે નરેન્દ્ર મોદીનું ભારત, ભારત એટલે નરેન્દ્ર મોદી, એવી રીતે વધારે વિકાસ સારો. આ વખતે કોની સરકાર બનશે?
બીજું તો કોઈ છે જ નહીં સામે ઉભા રહેવા વાળું, તો ક્યાં વિચાર આવે એવો છે. મોટાભાઈ આપનું નામ? વિરલ શાહ. વિરલભાઈ શું લાગે છે લોકસભાની ચૂંટણીમાં શું થશે? મોદી સાહેબ. મોદી સાહેબ જ કેમ? બીજો કોઈ છે સામે કેન્ડિડેટ કે જેને આપણે વોટ આપીને આપણો એક વોટ પણ ગુમાવીએ? કોંગ્રેસ પણ એક મજબૂત પાર્ટી છે એ તમે કહો છો, અમારા માટે તો બેસ્ટ છે મોદી સાહેબ. ને એમણે જે કામ કર્યા છે, હું તો જે અટલ બિહારી વાજપેયી સાહેબના જે વિઝન હતું કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું, બરાબર, જે અટલ બિહારી સાહેબ વાજપેયી સાહેબનું જે સપનું હતું એ અત્યારે મોદી સાહેબ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. તમે કદાચ ગુજરાતની બહાર નીકળો તો તમને બેન ખ્યાલ આવશે કે જમ્મુ કાશ્મીરથી શ્રીનગર, શ્રીનગરથી તમે સોનમર્ગ છે, બેલગાંવ છે, પછી અમરનાથ છે, પહાડ ઉપર પણ મોદી સાહેબ અત્યારે રોડ રસ્તા બનાવી રહ્યા છે, જે બે વર્ષ પછી તમારી ગાડી છેક અમરનાથ સુધી ગાડી જઈ શકશે, બરાબર. ને ત્યાંના લોકો પણ એવું છે કે લોકલમાં પણ કે ભાઈ એ લોકો પણ મોદી સાહેબનું કામ જોઈને એમના ઘરે પણ માની લો કે રાશન કીટ છે કે મેડિકલ ટ્રીટમેન્ટ છે એ બધું એમને મળે છે, તો એ લોકો પણ આજે ખુશ છે. ત્યાંની લોકલ પણ મોદી સાહેબથી ખુશ છે. એટલે મોદી સાહેબ સિવાય બીજું કોઈ ઓપ્શન વિચારવાનું જ નથી. કારણ કે કોંગ્રેસે જે કામ કર્યા છે એ એમના ટાઈમમાં જે કર્યા એ કર્યા છે, પણ અત્યારના લેવલ કોર્પોરેટર છે એ પણ એમના નિયમ પ્રમાણે એમના જે એ ફોલોઈંગ કરવાનું કહે છે એ પ્રમાણે એ લોકો ફોલો પણ કરી રહ્યા છે. થોડું આ લોકોને પણ ધારાસભ્ય કોર્પોરેટર પર થોડું એક્ટિવ રહેવાની જરૂર છે. મોટા ભાઈ આપનું નામ? મેરા નામ ડોક્ટર સુભાષ બંસલ હે. ડોક્ટર સાહેબ, ડોક્ટર છો, ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે, શું લાગે છે આ વખતની ચૂંટણીમાં શું થશે? જો હું ડૉક્ટર છું, હું એક વાત પહેલાં ચાર વસ્તુ કહીશ ખાસ, કે આપણું 140 કરોડ જનતા કે આખા વર્લ્ડમાં જનતા ચાર ભાગમાં ડિવાઇડેડ છે. એક જે નોકરી કરતા હોય, એક પ્રોફેશનલ્સ જે અમારા જેવા ડૉક્ટર્સ હોય, એક બિઝનેસમેન અને એક રિટાયર્ડમેન. મોદી સાહેબે બધા માટે બહુ કામો કર્યા. જેમ ફોર એક્ઝામ્પલ બિઝનેસમેન તરીકે જોઈએ તો જેટલા MOU થતા હતા લોકો શું કહેતા હતા ખબર છે કે એ તો સબ પેપર પે હોતા હે, પર એસા હૈ નહીં. આઈફોન બનાવવાની કંપની ફોક્સકોન, જે વર્લ્ડની સેકન્ડ મોટી લાર્જેસ્ટ કંપની છે, કાંજીપુરમમાં પ્રોજેક્ટ લાગી બી ગયો, 4 મહિનાથી ચાલુ બી થઈ ગયો. સેકન્ડ પ્રોજેક્ટ ફોક્સકોનનો માર્સ, એ બી ચાલુ થઈ ગયો. થર્ડ પ્રોજેક્ટ ફોક્સકોન એલિફેન્ટ, એ બેંગ્લોરમાં એ બી ચાલુ થઈ ગયો. પછી ટાટા પ્રોજેક્ટ માઇક્રોચિપ્સની કંપનીનું ખાતમુહૂર્ત થઈ ગયું. CGS પાવર સાણંદમાં માઇક્રોચિપ્સનું ખાતમુહૂર્ત થઈ ગયું. ગિફ્ટ સિટી દુબઈ બનવા જઈ રહ્યું છે. મેટ્રો, બુલેટ, એટલે હું થાકી જઈશ કહેતા. એટલે આ બિઝનેસમેનની વાત થઈ. ડોક્ટર છો તો આપણે મેડિકલ ક્ષેત્રના વિકાસની વાત કરીએ. તમારા ખ્યાલથી મેડિકલ ક્ષેત્રનો કેટલો વિકાસ થયો છે, કેટલા પર્સન્ટ? મેડિકલનો વિકાસ જોઈએ ને તો સૌથી પહેલાં મેડિકલનો વિકાસ ક્યાંથી શરૂ થાય તો ડૉક્ટર બનવાથી. તો જે સીટો હતી, જે 3 ગણી સીટો ઓલરેડી મોદી સાહેબે વધારી દીધી છે. ઝાયડસની મોટાની મોટી હોસ્પિટલ હમણાં અમદાવાદમાં, બીજી હમણાં અહીંયા બાપુનગર સાઈડ બની રહી છે. અને મેઇન છે ગરીબ માટે કે જેના જે પૈસા મેક્સિમમ મેડિકલ ઇમરજન્સીમાં જતા હોય એના માટે બધી સારામાં સારી હોસ્પિટલમાં ફ્રી ટ્રીટમેન્ટ મોદી સાહેબે આપી છે. યુવા બેરોજગાર ડૉક્ટરોની સંખ્યા પણ વધારે છે, આ મુદ્દાને લઈને શું કહેશો? યુવા બેરોજગાર તમે કહો છો, મેં સાચે કહું ને કે એવું નથી કે હું મોદી સાહેબની તરફેણ કરું છું, પણ રિયલમાં મેં એવું સાંભળ્યું નથી. કોઈ મને નથી લાગતું કે મેડિકલ ફિલ્ડમાં કોઈ બેરોજગાર છે. એ છે ને, મારા હિસાબે કોઈ બેરોજગાર મેડિકલ ફિલ્ડમાં છે નહીં, બિકોઝ ડૉક્ટરોની તો એટલી બધી અછત છે કે કોઈ બેરોજગાર છે જ નહીં મેડિકલ ફિલ્ડમાં. ધીસ ઇઝ માય કન્સર્ન. હું બધાને એક વસ્તુ જરૂર કહીશ કે એક ચોથી વસ્તુ બાકી રહી ગઈ છે, સોશિયલ સિક્યુરિટી, બરાબર. મેં મોદી સાહેબને પૂછ્યું નથી કે મોદી સાહેબે મને કીધું નથી, પણ તમે ધ્યાન રાખજો કે રિટાયરમેન્ટવાળા માટે સોશિયલ સિક્યુરિટી હવે એ બી આવી જશે, એટલે કંઈ બાકી રહેશે નહીં. તો સાચે આ વખતે 400 સીટ પાર જ છે. મોટા ભાઈ આપનું નામ? હાજી, જીતેન્દ્ર પંડ્યા છે મારું નામ. જીતેન્દ્રભાઈ, શું લાગે છે આ વખતની ચૂંટણીમાં શું થશે? મોદી સાહેબ ગેરંટેડ છે અને એ જ આવશે. પણ મોટી વાત એ છે, મોદી સાહેબ આવે, મોદી સાહેબ એમનું કામ કરે જ છે. પણ હું આપના માધ્યમ જે બધાને કહેવા માગું છું કે ભાઈ મોદી સાહેબ દેશ સેવાના બધા કામ કરે છે. આપણે વોટિંગ કરાવવાનું અને કરવાનું, એ કામ આપણે કરવાનું છે. એટલે દરેક જણને હું નમ્ર અપીલ કરું છું કે પોતાનો વોટ અને બીજા 10 જણાને વોટિંગ કરવા માટે પ્રેરે, એટલે ખૂબ મોટા વોટ શેરથી આપણે જીતીએ. અબ કી બાર 400 પાર એ તો નક્કી જ છે. કેટલી બેઠકો ઉપર ભાજપ જીતશે ગુજરાતમાં? એ તો 26 માંથી 26 મેડમ ગઈ વખતે પણ હતી જ.
અને આ ફેરવી છે. મોટી વાત એ છે કે દરેક જણ વોટ કરે કરે અને કરાવડાવે. જેમ કે નવા વોટર્સ અત્યારે જે આપણે 18 થી 19 વર્ષમાં જે નવા વોટર આવ્યા છે એવો ખાસ વોટિંગ કરે. તમે કીધું કે 26 માંથી 26 બેઠકો આવશે, પરંતુ ગુજરાતમાં ઘણી એવી બેઠકો જે છે, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ એક વિવાદ ચાલે છે રાજકોટ બેઠક ઉપર, ભરૂચ બેઠક અને બનાસકાંઠા, આ બધી બેઠકો ઉપર મજબૂત ઉમેદવાર કોંગ્રેસના છે, શું કહેવું? ભલે ઉમેદવાર કોઈ પણ હોય પણ ચહેરો મોદી સાહેબને જ બધા જોતા હોય છે, એટલે મોદી સાહેબ ઉપર એવું નેતૃત્વ છે કે જેને કોઈ પણ નાની નાની સીટોના પ્રોબ્લેમ હોઈ શકે કદાચમાં કે ભરૂચમાં તમે કીધું એમ, પણ પબ્લિક બધું જ જોવે છે, વિકાસ જોવે છે, આપણે વિશ્વમાં ક્યાં પહોંચ્યા છે એ જોવે છે, એટલે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિને ન જોતા મોદી સાહેબને જોઈને વોટ કરવો જોઈએ અને એમને જીતાડવા જોઈએ અને જીતશે જ. તો શું લાગે છે આ વખતની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે? ઓફકોર્સ મોદી. તો જે પ્રમાણે તમે જનતાનો મત જોયો અને જનતા જણાવી રહી છે કે આ વખતની જે ચૂંટણી છે તે રસાકસી ભરેલી રહેશે. લોકસભાની ચૂંટણીના જ્યાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોનો મત જાણી રહી છે. અત્યારે હાલ આપણે મણિપુર ગામમાં આવ્યા છીએ અને મણિપુર ગામની જનતા ચૂંટણીને લઈને શું વિચારી રહી છે તેના વિશે ખાસ આપણે જનતા જોડે જઈશું અને વાત કરીશું. કાકા, શું નામ આપનું? ખોરાજી પ્રભાજી વાઘેલા. શું લાગે છે આ વખતની ચૂંટણીમાં શું થશે? ભાજપ આવશે. કેમ? ભાજપ કામ સારા કરે છે. કયા કયા સારા કામ? મોદીજી સારું કામ કરે છે એટલે ઓકે. શું નામ આપનું? વાઘેલા રણજીત અજાજી. રણજીતભાઈ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આ વખતની ચૂંટણીમાં શું લાગે છે શું થશે? આપણે જોઈએ અત્યારે સૌથી વધારે મજબૂત નિર્ણય લઈ શકતા હોય તો માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ. એમાં અમારી જે સીટ એ ગાંધીનગર લોકસભા આવા, જે આપણે જોઈએ કે અમિત શાહ સાહેબ સીએ હોય, કલમ 370 હોય કે દેશના કોઈ પણ સુરક્ષાના મુદ્દા હોય, જે તટસ્થ નિર્ણય લઈ શકતા હોય તો અમિત શાહ સાહેબ, આપણા દેશના ગૃહમંત્રી અને મોદી સાહેબ. ગુજરાતમાં 26 બેઠકો છે, શું લાગે છે આ વખતે કેટલી બેઠકો ભાજપને મળશે, કેટલી કોંગ્રેસને મળશે? 26 એ 26. કેમ 26 એ 26? જય લોકસભામાં આપણે જોઈએ ત્યારે પણ 26 એ 26 બેઠક ભાજપમાં આવી. આ વખત પણ આપણે જોઈએ કે દેશના સુરક્ષાના મુદ્દા સિવાય દેશના વિકાસના મુદ્દામાં જો આયુષ્યમાન કાર્ડ હોય, પ્રધાનમંત્રી આવાસીય યોજના હોય, રોડ રસ્તા બંદરો, દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો, એટલે ગુજરાતના તમામ મતદારો બીજેપીના જ વોટ આપશે. બરાબર. મોટાભાઈ, આપનું નામ? અશોક વાઘેલા. અશોકભાઈ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, કયા વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરશો? પહેલું તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ દુનિયામાં લોકપ્રિય નેતા છે અને એમણે આપણા દેશમાં ઘણા સારા કામ કર્યા છે. રામ મંદિર છે, 370 છે, 3 તલાક છે, એટલે આ વખત પણ 400 પાર થઈ જશે. 400 પ્લસ. જ્યારે આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારથી અમારા ગામમાં તો સારામાં સારો વિકાસ થયો જ છે. મણિપુરમાં હજુ કયા વિકાસના બાકી છે એવું તમને લાગે છે? આમ તો મણિપુરમાં તો લગભગ આમ વિકાસ જેવું તો છે જ તે, પણ આમ થોડુંક ગામમાં થોડો સીસીટીવી કેમેરા છે, હજુ અમુક ઘણા બધા થોડા બાકી છે કાર્ય, પણ થઈ જશે ટૂંક સમયમાં. બરાબર. કાકા, તમારું નામ? જયંતિભાઈ ઉદયસિંહ. જયંતિભાઈ, લોકસભાની ચૂંટણી નજીક આવે છે, ખ્યાલ છે? હા, ખ્યાલ છે. શું લાગે છે આ વખતે શું થશે? આ વખતે મક્કમ ભાજપ જ આવશે, 400 ને પાર થશે.
કેમ ભાજપ જ? વિકાસને લઈને. વિકાસની વાત કરી રહ્યા છો, કયા કયા વિકાસને ધ્યાનમાં રાખીને તમે વોટ કરવાના? આ ગરીબોને ઘર આપે, બીજું રોડ રસ્તાઓ, આ જળ યોજના, એના મુદ્દા લઈને, વિકાસના મુદ્દા લઈને આવશે. સિનિયર સિટીઝન છો, સિનિયર સિટીઝનના કયા મુદ્દાઓને ધ્યાન રાખશો? સિનિયર સિટીઝનમાં ચોક્કસ વિકાસ થયો જ છે, પણ વધારે પડતો ગામડાનો વિકાસ થાય એવું અમે ઈચ્છીએ છીએ. બરાબર. તમે તો આટલી બધી લોકસભાની બેઠકો, આટલી બધી ચૂંટણી જોઈ, બરાબર, આ વખતની ચૂંટણીમાં શું લાગે છે, કંઈ નવા જૂની થશે? ના, કોઈ નવા જૂની નહીં, ઓલરેડી ગુજરાતમાં ભાજપ જ આવશે. ભાજપ જ આવશે. હા, ઓકે. તમારું નામ ભાઈ? જય ડાભી. જયભાઈ, ચૂંટણી નજીક આવે છે, ગુજરાતમાં 7મી તારીખે ચૂંટણી થવાની છે, હવે 1 જ મહિનો બાકી છે, શું લાગે છે આ વખતે શું થશે? આ વખતે બીજેપીમાં 22 કે 23 સીટો આવશે. 22 કે 23? રૂપાલાનો જે મુદ્દો છે, પછી હમણાં મનસુખ વસાવાએ ધમકી આપી, એટલે એ સીટો તો એની જવાની જ છે. અને હમણાં પર્ટિક્યુલર નેતાને જોઈને કોઈ વિવાદની અસર થશે મતો ઉપર? ચોક્કસ થશે. અને અત્યારે કોઈ પર્ટિક્યુલર નેતાને જોઈને વોટ નથી આપતા, પણ મોદી સાહેબના ચહેરાને જોઈને વોટ આપે છે. અને હમણાં જો ને, એક વરિષ્ઠ નેતા છે, બીજેપીના નામ નથી લેવું, એમણે પણ એવું જ કીધું કે તમે પર્ટિક્યુલર નેતાને જોઈને વોટ ના આપશો, મોદી સાહેબના ચહેરાને જોઈને વોટ આપો. એટલે 20, 22, 21 સીટો તો મળવાની જ છે ગુજરાતમાં. ગુજરાતમાં ડેફિનેટ. આખા દેશની આપણે વાત કરીએ તો દેશનો વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે? દેશનો વિકાસ તો થઈ રહ્યો છે, જે ઝડપી નિર્ણયો અમુક લીધા છે મોદી સાહેબે, અમિતભાઈ શાહ સાહેબે ઘણા બધા નિર્ણયો લીધા છે, અને એના કારણે આપણા ભારતનું વર્ચસ્વ પણ, હમણાં G20 હોસ્ટ કર્યું એટલે એ પણ થોડી અસર દેખાશે વૈશ્વિક ધોરણે, અને એ બધું જ છે. એટલે વૈશ્વિક મુદ્દાઓની આપણે વાત કરીએ તો હજુ કયા કયા એવા મુદ્દા છે જેમાં વિકાસની જરૂરત છે? હમણાં તો જોવો ને, વૈશ્વિક મુદ્દાઓમાં એવા ઘણા પણ મુદ્દા છે જેમાં સ્ત્રીઓને જે આ કાયદો છે એ મજબૂત કરવાનો છે. હમણાં કયો કાયદો આપણે શું કહેવાય યાર, કાયદો છે ને એક, સ્ત્રીઓ માટે સારા કાયદાઓ બનાવવા. હા, સ્ત્રીઓ માટે સારા કાયદાઓ બનવા જોઈએ એ, અને જે આ રેપના કેસ વધી રહ્યા છે એના માટે પણ થોડું વધારે સરકારે ધ્યાન દોરવું જોઈએ પણ છે, એટલે એ બધા કામ થવા જોઈએ. ઘણી બધી ત્રુટીઓ પણ છે વિકાસમાં, તો શું લાગે છે કોઈ બદલાવની જરૂરત ખરી? ત્રુટીઓ તો છે પણ એ તો થઈ જશે. હવે આ જે છે અર્થતંત્ર પણ આપણું આગળ જઈ રહ્યું છે, આર્થિક મુદ્દાઓ સુધરી રહ્યા છે, જોડે જોડે ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે. ભાઈ, તમે તો યુવાન છો તો યુવાનોના મુદ્દાની ખાસ ખબર હશે, યુવાનોને લઈને કયા મુદ્દા એવા છે જે હજુ સુધી હાઇલાઇટ થયા નથી? એવા તો અત્યારે મને ખ્યાલ નથી મુદ્દાઓ, પણ યુવાનોનો એક મુદ્દો હું તમને કહું, બેરોજગારીનો મુદ્દો છે. ભણીએ છીએ, ગણીએ છીએ, પરંતુ નોકરી નથી મળતી, આને લઈને શું કહેવું? બેરોજગારીનો મુદ્દો તો હવે એ તો કોંગ્રેસ વખતે પણ હતો અને અત્યારે પણ છે, એટલે કોંગ્રેસે સૌથી વધારે આ મુદ્દો ઉઠાવ્યો છે દર વખતે. એ તો ઉઠાવશે જ તે, કેમ કે એમના જોડે સમસ્યા તો છે. હા, સમસ્યા તો છે. તો સમાધાન? સમાધાન તો હવે આ બાબતે થવું જ જોઈએ એવું મારું કહેવું છે. પણ આપણે ગામની વાત કરીએ, શહેરથી લઈને આપણે ગામમાં આવ્યા છે, તમારું મણિપુર ગામ છે, મણિપુર ગામનો વિકાસ કઈ બાજુ જઈ રહ્યો છે? મણિપુર ગામમાં અત્યારે ઘણા બધા કાર્યો થયા છે, જેવી સમાજવાડી બની છે, રોડ રસ્તાઓ, પછી આ ઓવરબ્રિજ બન્યો છે, અને હજુ ચાલુ જ છે ગામના કામ, એટલે એ પણ થોડું સારું. હજુ કોઈ કયા કયા વિકાસની જરૂરત છે અહીંયા? અહીંયા તો જોવો ને, સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે, અને આ ગાયો ને એ બધું હોય છે એટલે એની પણ થોડી સમસ્યા છે. રોડ રસ્તા સુધરે. રસ્તા એ સુધરે જ. મોટાભાઈ, તમારું નામ? દિનેશ વાઘેલા. દિનેશભાઈ, મણિપુરમાં કેટલા વર્ષથી? પહેલેથી અહીંયાના સ્થાયી જ છીએ. સ્થાનિક છો એટલે એની બધી સમસ્યાઓ તો ખબર જ હશે. હા હા, બધી. શું શું સમસ્યાઓ છે મણિપુર ગામમાં અત્યારે? હાલ જોવા જઈએ તો કઈ એવી ખાસ સમસ્યા છે નહીં, કેમ કે કોંગ્રેસની સરકાર વખતે રોડ રસ્તા છે એ બધામાં પ્રોબ્લેમ હતો, શૌચાલય બાબતનો પ્રોબ્લેમ હતો, પણ જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી ગામમાં શૌચાલયનો એવો શૌચાલય, ઘરે ઘરે શૌચાલય બનાવી દીધા છે. પછી ગટર લાઇનની સમસ્યા હતી એ પણ ભાજપ સરકાર આવ્યા પછી સારી એવી ગટર લાઇનની વ્યવસ્થા થઈ ગઈ છે. રોડ રસ્તાઓ જેમ કે તમે જોઈ રહ્યા છો કે અત્યારે આખા ગામમાં રોડ રસ્તા 90% રસ્તા સારા થઈ ગયા છે, જે જે બાકી છે પાછળ દેખાય છે કે હવે થઈ રહ્યા છે, એ થોડા ઘણા 10-ઇક ટકા બાકી છે, એનું કામ ચાલુ છે. આ તો થયા ગામની વિકાસની વાત, દેશના વિકાસની વાત કરીએ, દેશના કયા વિકાસને ધ્યાનમાં રાખીને વોટ કરશો? દેશમાં પણ તમે જુઓ છો જેમ કે ડ્રગ્સની ઘૂસણખોરી છે,
પછી આતંકવાદીઓનું છે, એ બધામાં જો કે આપણે બહુ સારી એવી પ્રગતિ કરી છે, સિક્યુરિટીમાં એલર્ટ થઈ ગયા છીએ, તો એ બધી બાબતે સારું છે. મોદી સાહેબ, મોટા મુદ્દાની વાત કરીએ, 370 ની કલમ હોય કે ભાઈ અયોધ્યા રામ મંદિર, આ બધા મુદ્દાઓની અસર થશે વોટ પર? હા બિલકુલ, કેમ નહીં, કેમ કે આટલા વર્ષોથી રામ મંદિર બન્યું મતલબ બની શકે એમ હતું જ નહીં, પણ મોદી સરકારના આવ્યા પછી બહુ શોર્ટ ટાઈમમાં બની ગયું અને એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ થઈ ગયો. બીજેપી ક્યાંક ને ક્યાંક ધર્મના નામે વોટ માંગતી એવું લાગે? ના બિલકુલ નહીં, કેમ કે જે છે એ સત્ય છે, જે છે એ જ કરે છે. એવું નથી કે ભાઈ એમ કે અહીંયા કંઈ મંદિર નહોતું ને મંદિર ઊભું કરી દીધું, જે પહેલાંના અવશેષો છે એ પ્રમાણે જે હતું એ જ કરે છે, કંઈ નવું તો કાઢતા નથી. તમે ખાસ કોને વોટ કરશો? ભાજપને જ, વિકાસ કરે ને ભાજપ વિકાસ કરે છે તો ભાજપને વોટ જ કરીશું. જેમ કે હમણાં જુઓ છો કે ઓલિમ્પિક અહીંયા નજીકમાં આવી રહ્યું છે, તો અમારા ગામને મણિપુર ગામને સારી એવી વ્યવસ્થા મળશે, જેમ કે મેટ્રો છે, મેટ્રો પણ મણિપુર સુધી આવવાની છે, BRTS પણ આવી જશે શોર્ટ ટાઈમમાં, તો આ બધા વિકાસના કારણે ભાજપને જ મત આપીએ. મણિપુર જેવા ગામની અંદર ઓલિમ્પિક્સ રમાશે એ વસ્તુને લઈને પહેલાં તો કેટલી આમ ખુશી? ખુશી એટલે એમ કે આપણને સારી એવી સુવિધાઓ મળશે. આ BRTS છે, મેટ્રો છે, પછી ઓલિમ્પિક અહીંયા આવશે એટલે બધાને રોજગારી મળશે, તો એ ક્ષેત્રે સારો એવો વિકાસ થશે, તો ગામનો બી વિકાસ થશે. તો જે પ્રમાણે મણિપુર ગામની જે જનતા છે તે કહી રહી છે કે વિકાસ જે છે તે નરેન્દ્ર મોદી સરકાર જે છે તેમના રાજમાં થયો છે. આગળ જો વાત કરવામાં આવે તો હજુ ઘણી બધી વસ્તુઓ એવી છે જેને લઈને વિકાસ કરવાનું બાકી છે, પરંતુ અત્યારે હાલ એવું ના કહી શકાય કે કઈ પાર્ટીને તે લોકો વોટ કરશે, કારણ કે સંપૂર્ણ કહેવાય કે ક્યાંક ને ક્યાંક રસાકસી ભરી ચૂંટણી આ વખતની રહેવાની છે. મણિપુર ગામની જે જનતા છે તે લોકોનો બેમત જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તેઓ વિકાસની પણ વાત કરી છે અને બીજી બાજુ તેઓ એવી પણ વાત કરી રહ્યા છે કે ઘણા બધા મુદ્દા અને ઘણી બધી સમસ્યા એવી છે જેને સોર્ટ આઉટ થવી જોઈએ. કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. લોકસભાની 26 બેઠકો માટે ગુજરાતમાં 7 એપ્રિલના રોજ વોટિંગ થશે. આ મામલે આપણે અમદાવાદ પૂર્વના અમુક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે એ લોકોના મનમાં ગુજરાત લોકસભાની ચૂંટણી લઈને કેવા કેવા મુદ્દા છે. આપણે અમદાવાદ પૂર્વના જે લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. આપણી સાથે નાગરિક છે તેમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? ઝલકબેન. ઝલકબેન, આવનારી જે લોકસભાની ચૂંટણી છે એક કયા મુદ્દા લઈને તમે વોટિંગ કરવામાં જઈ રહ્યા છો? આપણા દેશનો અને આપણા જે શહેરનો એકદમ સારો વિકાસ થાય એને, આનાથી બી વધારે સારો વિકાસ થાય એની માટે અમે લોકો ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા છે. આપણે અમદાવાદમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે, તો એવું કઈ વસ્તુ છે જેનાથી તમે પ્રભાવિત થયા છો કે જે આજે પાંચ વર્ષની જે સરકાર હતી એના દ્વારા કામ કરવામાં આવ્યું છે ને એના દ્વારા તમે પ્રભાવિત થયા છો? આની અંદર તો એવું છે ને કે પહેલાં અમારા ત્યાં આગળ રોડ ને બધું એકદમ વ્યવસ્થિત નહોતું, બરાબર છે, જ્યાં પુલો ને બધું વ્યવસ્થિત બન્યું છે, પ્લસ રેસ્ટોરન્ટ્સમાં આવી વધારે સારી રીતે એમણે કર્યું છે, અને હજી બી એમને ઇમેજિકા નામનું એક જે બોમ્બેમાં છે એવું જ અહીંયા આગળ અમદાવાદમાં રિવરફ્રન્ટમાં બનાવી રહ્યા છે, તો સારું છે કે બાળકો છે ત્યાં આગળ જવાની બદલે અહીંયા આગળ વ્યવસ્થિત રીતે એન્જોય કરી શકશે. આપણી સાથે અનેક મહિલા છે જે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મનીષા. અચ્છા મનીષાબેન, આપણે લોકસભા ચૂંટણીની અંદર આપણે કયા મુદ્દાને આધારે આપણે મત કરવા માંગો છો આપ? શહેરનો સારો વિકાસ થાય એનાથી દેશને પણ ઘણી ફાયદો થઈ શકે એ માટે ચૂંટણી મતદાન કરવું જ જોઈએ દરેક વ્યક્તિએ. કયો પક્ષ આગામી સમયમાં આવે એવું તમે ઈચ્છી રહ્યા છો? કયા પક્ષ સાથે? ભાજપા. ભાજપના દરેક કામો સારા જ છે, દરેક કામમાં એ લોકો એમને જે બોલે છે એ પ્રમાણે કરીને બતાવે છે એવી રીતે. કોંગ્રેસે શું કરવું જોઈએ? કોંગ્રેસ કેમ નહીં? એનો જવાબ એમની પાસે જ માંગો તો વધારે સારું છે. આપણી સાથે બીજા એક અન્ય એક નાગરિક છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે એમનું શું માનવું છે, શું લાગે છે 2024ની ચૂંટણીમાં પરિવર્તન થશે કે સરકાર છે એ કન્ટિન્યુ થશે? સરકાર તો આ જ રહેવાની છે. દેર આર ટુ રીઝન્સ, કેમ કે સામે કોમ્પિટિશનમાં કંઈ એમની પાસે કોઈક છે બી નહીં અત્યારે, જે રીતે એ મોનોપોલી ફેઝમાં છે જે અત્યારે કરંટ સરકાર છે, તો એની સામે
આઈ ડોન્ટ થિંક કે કોઈ કોમ્પિટિશન છે જ એકચ્યુઅલી. ભલે બધા એક થઈ ગયા છે, પણ જે બી વિકાસ એમને કર્યો છે G20માં, એન્ટરપ્રિન્યોરશિપમાં, વુમન એન્ટરપ્રિન્યોરશિપમાં, જે બી એમને બધાને જે સાથ સહકાર આપ્યો છે, સબસિડાઇઝ લોન્સ આપી છે, અને એવી કેટલા બધા સર્વિસીસ એમને આપી છે, જે માટે જે પ્રજાને જે ડે ટુ ડે પ્રોબ્લેમ્સ છે બધા સોલ્વ થઈ રહ્યા છે, એમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે, એજ્યુકેશન લેવલ સારું થઈ રહ્યું છે. સો દીઝ આર ધ ફેક્ટર્સ બેઝડ ઓન ધીસ. અત્યારે જે કરંટ સરકાર છે એને અમે લોકો ફરીથી આવે એવી ઈચ્છા ધરાવીએ છે. મહિલાઓને 33% અનામત આપવામાં આવી છે, સાથે મુસ્લિમ મહિલાઓ હતી એટલે જે 3 તલાકનો જે મુદ્દો હતો એને પણ જે વર્તમાન સરકાર છે તેના દ્વારા હટાવી દેવામાં આવી છે, તો એના લઈને તમારું શું કહેવું છે? હા, એવરીથિંગ ઇઝ ફોર ગુડ. આપણે આપણે જોઈએ તો આપણા જે મૂળ છે, આપણો જે સનાતન ધર્મને લઈને જે આપણે ચાલી રહ્યા છીએ અને બેઝિક જે આપણો છે એનામાં એમ જ છે કે સ્ત્રીને હંમેશા શક્તિનું રૂપ માનવામાં આવ્યું છે, અને એ પહેલાં અમે સાંભળતા હતા, પણ આ સરકારે એ કરીને બતાવ્યું છે અને અમને શક્તિનો અહેસાસ કરાવ્યો છે. આપણી સાથે બીજા એક મોટી ઉંમરના વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? અંશુયાબેન. અંશુયાબેન, આપણે તો યુપીની સરકાર પણ જોઈએ છે, જૂની બી સરકાર જોઈએ છે, તો અત્યારની સરકારમાં અને પહેલાંની સરકારમાં શું ફરક લાગે છે આપણને? બસ, અમારે તો ભાજપા જ જોઈએ, એ સરકાર જ સારી છે અને સારા કામ સારા છે એમના. અચ્છા, એવું? બસ બસ. અને પહેલાંની જે સરકાર હતી એના કામ તમને નથી ગમતા? હવે અમે તો બહુ જોયેલા જ નતા, અમે કાયમથી ભાજપને જ વોટ આપ્યો છે અને ભાજપને જ આપતા રહીશું. ઓકે, આમનું કેવું છે કે ભાજપને જ મત આપતા રહ્યા છે, એમને બીજા કોઈને મદદ નથી આપવા? તો આપણી સાથે બીજા એક બેન છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? નલિનીબેન. નલિનીબેન, હા, તો તમારું શું કેવું છે, આપને શું લાગે છે આવનારી ચૂંટણીમાં કોણ જીતશે? પહેલા કોંગ્રેસનું વર્ચસ્વ હતું, પણ હવે ભાજપે ઘણું સારું કામ કર્યું એટલે ભાજપ આગળ આવ્યું છે અને દેશનો ઘણો એણે વિકાસ કર્યો છે, બધા ક્ષેત્રમાં વિકાસ કર્યો છે, અને પરદેશની સરખામણીમાં ઇન્ડિયાને લાવવા માગે છે, અને મોદી સાહેબ તો એવું માગે છે કે લોકો અહીં આવવા માટે વિઝા લે, એવું એટલે ઘણું કામ સારું કર્યું છે. તમે બહુ મોટી ઉંમરના છો, તો મોદી સરકાર દ્વારા જે છે રામ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, તો અયોધ્યામાં તમારી જવાની ઈચ્છા કરી, એને લઈને શું કેવું છે? રામ મંદિર જે બનાવવામાં આવ્યું છે એને લઈને તમારું શું માનવું છે? બધે ઇન્ડિયામાં બધી જાતના સર્વધર્મ એક છે એવું કહે છે, એટલે બધા ધર્મને સમાન માન આપવું જોઈએ, અને ત્યાં એવું કહેતા હતા કે કબર અહીં હતી ને મંદિર અહીં હતું, પણ નરેન્દ્ર મોદી સાહેબે અયોધ્યામાં મોટું મંદિર બનાવ્યું, તો એ લોકો માટે બહુ સારું કર્યું. એમણે દુબઈમાં પણ સ્વામિનારાયણ મંદિર બનાવ્યું, એટલે એમને બધા ક્ષેત્રમાં રસ છે અને બધા ક્ષેત્રમાં કામ કરે છે. તમે રામ મંદિરના દર્શન કરવા જવાના? જવાની ઈચ્છા છે, પણ જ્યારે ભગવાન લઈ જાય ત્યારે સાચું. અચ્છા, એવું છે. અચ્છા, તો આ હતા આપણા અમદાવાદ પૂર્વના જે નાગરિકો, એમનું એવું કેવું છે કે તેઓ વિકાસને મત કરવા માગે છે, એટલે એ આવનારો સમય જ બતાવશે કે સરકાર જે છે કન્ટિન્યુ કરશે કે બદલાશે. લોકસભાની 26 બેઠકો માટે ગુજરાતમાં 7